ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસે માથું ઉચક્યું છે. ખેડા જિલ્લાના કપડવંત તાલુકાના દાસલવાડા ગામ ખાતે એક બાળકને તાવ ચક્કર ઝાડા થઈ જતા પ્રાથમિક સારવાર બાદ નડિયાદ ખાતે બાળકોને સૈસબ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું, જ્યાં ડોક્ટર ભાવિનસાએ તેને તપાસતા ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા તાત્કાલિક સારવાર આપી અને સમજદારીથી ખેડા જિલ્લા પંચાયતમાં જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર વી એ ધ્રુવેને આ બાબતને જાણ કરતા સીડીએચઓએ આ કેસની ગંભીરતા જણાતા તાત્કાલિક ધોરણે કપડવંજની આસપાસના મુખ્ય દાસલવાડા તેમજ તેની નજીકના ગામોમાં આરોગ્યની ટીમ મોકલી દવાનો છંટકાવ, જરૂરિયાતમંદોની દવા તેમજ કાચા માટીના ઘરોના પરિવારોને આરોગ્ય અંગે સમજ આપવામાં આવી તેમજ સૈસબ હોસ્પિટલમાં દાખલ કરેલા બાળકના સેમ્પલ લઈ વધુ તપાસ માટે સીડીએચઓ દ્વારા પુણે મોકલાવેલ છે. સમય સૂચિતાના કારણે અન્ય બાળકો જે જન્મથી લઈ 14 વર્ષના ગ્રામ્ય કક્ષાના બાળકોને આ રોગ વધુ ન ફેલાય. ડોક્ટર ધ્રુવે જણાવ્યું કે 2010 થી 2024 સુધી શંકાસ્પદ ચાંદીપુરાના 73 કેસો નોંધાયેલા છે, જેમાંથી 10 કેસોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વરસાદની સિઝનમાં ગામડાઓમાં આજીવાત માટેના ઘરોના પોલાણમાં રહી વાયરસ ફેલાવે છે, જે બાળકોને કરડતા ઉપરોક્ત લક્ષણો જોવા મળે છે. જો આવા બાળકોને તાત્કાલિક સારવાર ન મળે તો મૃત્યુ પણ થાય છે. તો આ વાતને ગંભીર લઈ ડોક્ટર ભાવિન શાહે જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીને જાણ કરી હતી. કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ.